हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में आसो। आज आप धोरण 9 सामाजिक विज्ञान पाठ बीजो प्रथम विश्वयुद्ध अने रशियन क्रांति। अत्यारे आप प्रथम विश्वयुद्ध पर चर्चा करी रह्या छे। आपणे प्रथम विश्वयुद्ध नी भूमिका आगला के वीडियो में जोई के प्रथम विश्वयुद्ध नी थवानी मुख्य भूमिका क्या थी शुरू थई, जेमा आपणे आफ्रिकन अथवा तो आफ्रिका नो संस्थानवाद अने एशिया नो संस्थानवाद जोयो के जे पश्चिम यूरोपना राष्ट्रो छे एमणे आफ्रिका अने एशियाना देशोनी अंदर પોતાના વેપારો અને પોતાની સંસ્થાઓ સ્થાપવાની શરૂ કરી, જે પ્રથમ વિશ્વયુદ્ધની મુખ્ય ભૂમિકા હતી। બરાબર, એક વાત જોયા પછી હવે આજે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ કે જે ચાલ્યું 1914 થી તેનો પ્રારંભ થયો અને 1918 સુધી એ ચાલ્યું। પહેલી ઓગસ્ટ 1914માં પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો। એના કેટલા પરિબળો છે, પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો છે, એ પરિબળોની આજે આપણે ચર્ચા કરીશું। એનું પ્રથમ પરિબળ છે એને આપણે જોઈએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, હું તમને આ પરિબળો છે એ કેવા હતા તો કે હૃદયદ્રાવક હતા। આપણું હૃદય હચમચી જાય એવા એના પરિબળો હતા કે માણસ સત્તા મેળવવા માટે અથવા તો પૈસા મેળવવા માટે કેટલી કક્ષા સુધી નીચે ઉતરી જાય, પોતાના મૂલ્યો છે, પોતાની ક્રેડિટ છે એ ડાઉન કરે, એનો પ્રથમ વિશ્વયુદ્ધ છે એ પુરાવો છે। કારણ કે કોઈએ કોઈ માનવ જાતનો વિચાર કર્યા વગર પોતાને શું લાભ થાય છે એવું, પોતાના જ લાભ જોતા દેશો ના જીતી પરિબળો છે એ હૃદયદ્રાવક, આપણું હૃદય હચમચી જાય એવા અવિસ્મરણીય અને ક્યારેય ભૂલી ન શકીએ એવી ઘટના છે। પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા તો હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટના છે અને આ વિશ્વયુદ્ધ થવા પાછળ કોઈ એક કારણ જવાબદાર ન હોય કે કોઈ એક પ્રસંગ જવાબદાર ન હોય, એની પાછળ અનેક કારણો છે, અનેક પરિબળો છે એ જવાબદાર હોય। માત્ર એક પરિબળથી વિશ્વયુદ્ધ થાય નહીં, એના માટેના અનેક પરિબળો છે એ કામ કરતા હોય। હવે આ પરિબળોમાં પાછું મુખ્ય કયું પરિબળ, સૌથી પહેલું કે આટલા પરિબળો આપણી સામે આવે પ્રથમ વિશ્વયુદ્ધના, પણ આ પરિબળોમાં મેઇન વિશ્વયુદ્ધ થવાની જો કોઈની મુખ્ય પરિબળમાં ભૂમિકા હોય તો એ છે ફ્રેન્કફર્ટ સંધિ। અને એ ફ્રાન્સે કરવી પડી છે, સુકામે કરવી પડી, તો એના માટે જર્મનીએ સેડાનની લડાઈ કરી અને એ સેડાનની લડાઈમાં જર્મનીએ ફ્રાન્સને પરાજય આપ્યો। જર્મની અને ફ્રાન્સ વચ્ચે લડાઈ થઈ, એ લડાઈમાં ફ્રાન્સ છે એ હારી ગઈ, એનો પરાજય થયો। પરાજય થતા જર્મનીએ કેટલીક શરતો આપી કે યુદ્ધ દંડ આપે કે તમે આટલું આટલું કરો તો અમે તમને જવા દઈએ, એટલે એને કહેવાય સંધિ। બે રાષ્ટ્રો વચ્ચે, બે દેશો વચ્ચે જ્યારે સહમતિ સધાય, યુદ્ધને બદલે સમાધાન થાય, ત્યારે એક રાષ્ટ્રે બીજા રાષ્ટ્રને કંઈ રાખવું પડે તો જ સંધિ થાય, અને એ સંધિનું નામ હતું ફ્રેન્કફર્ટ સંધિ। ફ્રેન્કફર્ટ સંધિ 1871માં ફ્રાન્સને ફ્રેન્કફર્ટ સંધિ 1871માં કરવી પડી। હવે આ ફ્રેન્કફર્ટ સંધિમાં એમણે શું કરવાનું તો કે આ ફ્રેન્કફર્ટ સંધિમાં ફ્રાન્સે જર્મનીને યુદ્ધ દંડ આપ્યો। ફ્રેન્કફર્ટ સંધિમાં શું કરવાનું તો કે ફ્રાન્સ હારી ગયું હતું, ફ્રાન્સનો પરાજય થયો હતો, એટલે ફ્રાન્સે જર્મનીને યુદ્ધ દંડ આપ્યો। યુદ્ધ દંડમાં શું આપવાનું તો કે યુદ્ધ દંડમાં ફ્રાન્સે તેના બે ભાગ આલ્સેસ અને લોરેન્સ કોને આપવાના તો કે જર્મનીને આપવાના। ફ્રાન્સે જર્મની સાથે સંધિ કરવી પડી કે
ત્યારે તો કે 1871 માં એ સંધિના કારણરૂપ ફ્રાન્સે જર્મનીને યુદ્ધ દંડ આપવો પડ્યો એ યુદ્ધ દંડમાં ફ્રાન્સને તેના બે વિસ્તાર આલ્સેસ અને લોરેન્સ છે એ જર્મનીને આપવા પડ્યા અને આ પ્રથમ વિશ્વયુદ્ધનું મૂળ કારણ ફ્રેન્કફર્ટ સંધિ છે એ પ્રથમ વિશ્વયુદ્ધનું મૂળ કારણ પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું મૂળ કારણ ફ્રેન્કફર્ટ છે અને ફ્રેન્કફર્ટ સંધિ બની ગઈ વચ્ચે ફરીતો કે ફ્રાન્સ અને જર્મનીની વચ્ચે થઈ એમાં યુદ્ધદંડ શું આપવામાં આવ્યો કે ફ્રાન્સે એના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સને જર્મનીને આપવા પડ્યા કે જે ફ્રાન્સને ખૂબ ખૂચ્યું એ આ સંધિ ત્યારે ભૂલી ન શક્યું કારણ કે એના સૌથી વિશાળ વિસ્તાર અથવા તો એના સૌથી લાયકેલ વિસ્તાર હતા આલ્સેસ અને લોરેન્સ એને આપવા પડ્યા અને આખા વિશ્વમાં એની સંધિ દ્વારા નીચું જોવાનું થયું કારણ કે એ હારી ગયું અને આ દંડ છે એને સતત એને જર્મનીને ફ્રાન્સને પૂછતો રહ્યો કે જર્મનીને અમારે આપવું પડ્યું આપવું એ પ્રથમ યુદ્ધ થવાનું મુખ્ય કારણ હતું હવે એના આશા રાખો વિદ્યાર્થી મિત્રો એ આપણે તમને સમજાઈ ગયો હશે આવજો બેટા